પ્રશ્ન એવો છે કે ભાઈ આપણા ગુજરાતનું અસ્તિત્વ જ્યારથી આવ્યું ને ત્યારથી દારૂબંધીની અમલવારી આવી થઈ છે, એની પાછળનો જે કોઈ નેતાઓ ત્યારે આ એની પાછળનો જે એંગલ હતો એવો હતો કે ભાઈ દારૂ પીવાથી યુવાની બરબાદ થાય છે, યુવાનો બરબાદ થાય છે એ પાછળનો એંગલ હતો જે ગાંધીવાદી વિચારસરણીવાળા હતા. અને એમાં વિશેષ કરીને આદરણીય મોરારજી દેસાઈ આ બાબતમાં ખૂબ જ આગ્રહી હતા. અને તમે જુઓ આજ સુધીના 1960 પછીના આ 2020 આવવાનું, અત્યાર સુધીમાં હું કોઈ એક પર્ટિક્યુલર સરકારનો દોષારોપણ નથી કરતો, આજ સુધીની તમામ સરકારો દારૂબંધીના અમલ માટે નિષ્ફળ ગઈ છે. અને મને જો ખ્યાલ છે ત્યાં સુધી 1980-85 ના અરસામાં આ દારૂબંધી બાબતમાં એક પંચ નિમાયેલો અને એમણે પણ સરકારને અહેવાલ આપેલો કે ભાઈ આ નિષ્ફળ છે. આપણે આજે બી તમને કહીએ છીએ કે આ બાબતમાં અમે જ્યાં જ્યાં જઈએ ને તો પહેલાં પૂછીએ બહેનોને કે જેમનો પતિ દારૂ પીને મૃત્યુ પામ્યો હોય એવા હાથ ઊંચો કરો, તો 80% બહેનો હાથ ઊંચો કરતી હોય છે. અને આપને જો ખ્યાલ હોય તો ગયે વર્ષે આપણી જે કંઈ સંખ્યા હતી એમાં બધાએ રણજીતસિંહ આપણા દાભી એમને પ્રશ્ન કર્યો કે ભાઈ જેમનો પતિ દારૂ પીને મૃત્યુ પામ્યો હોય તો એવી બહેનો હાથ ઊંચો કરે, તો જો કોઈ કંઈ ખોટો પાડ્યો હોય ને તો બધાનો જ હાથ લગભગ ઊંચો. 80% બહેનો વિધવા બહેનો હતી ને એમણે હાથ જે ઊંચો કર્યો તો કે પોતાના પતિ દારૂ પીવાથી મૃત્યુ પામ્યો છે એ રીતના હાથ ઊંચો કર્યો હતો. મેં દારૂ કેવો છે મેં ચાખ્યો નથી, પણ હું એવું માનું છું કે દારૂબંધી સરકારે છૂટી કરી દેવી જોઈએ, હું આજે પણ માનું છું. અને દારૂબંધી છૂટી કરવામાં અત્યારે હવે પ્રશ્ન કરે છે એટલે હું તમને કહું, આપણે હવે દારૂબંધી પાછળનો એંગલ જ બદલાઈ ગયો છે. આપણો પહેલાં એવું હતું સરકારનો એંગલ ને ગાંધીવાદી ને મોરારજી દેસાઈનો એંગલ એવો હતો કે ભાઈ દારૂ પીવાથી યુવાધન આપણું બરબાદ થાય છે એને બચાવવા માટે દારૂબંધી લાવો. હવે દારૂબંધી પાછળનો રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમપી અને દમણ એના હું માફિયા શબ્દો પ્રયોગ ના કરું, લીકર રાજાઓ જે ખરા ને બધા, એમને માટે ગુજરાત દારૂબંધી એ આશીર્વાદરૂપ થઈ ગયું છે એમના માટે. આજે જો તમે દારૂબંધી સરકાર લાવે ને તો કદાચ એ લોકો તોફાન ગુજરાતમાં કરાવે કે આ ખોટું લાવે, કારણ કે સૌથી વધારે કમાણી આ લોકોને થાય છે અને સબ સ્ટાન્ડર્ડ માલ આપણા ગુજરાતમાં વેચાય છે. એ લોકો જે બોટલો આવે છે ને આપણા ગુજરાતમાં સબ સ્ટાન્ડર્ડ માલ છે. અને કમનસીબી એ છે કે અત્યારે મેં જે જાણ્યું છે તે પ્રમાણે છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની તમામ બોર્ડરો આરટીઓથી તો છૂટી થઈ ગઈ, પણ પોલીસનું પણ ત્યાંથી ઉઠાવી લેવામાં આવી છે. પોલીસની જે ચેકપોસ્ટ હતી ને એ પણ ઉઠાવી લીધી, એટલે આ લોકોને તો હવે ઘી કેળા થઈ ગયા છે. દારૂની ટ્રકોની ટ્રકો ગુજરાતમાં આવશે અને તે પણ સબ સ્ટાન્ડર્ડ માલ, સારો માલ નહીં. પણ બીજી વાત દુઃખની એ છે કે જે દારૂ કેવી રીતે બને છે તેનું અમે ચેક કર્યું છે. ગામડાની અંદર દારૂ જે બને છે એ યુરિયાથી બને છે, ત્યાર પછી પાવર જે આવે ને બેટરીના સેલ એનાથી એ કરે છે. હવે મેં સાંભળેલી વાત છે, જોયું નથી, પણ ગરોળી આવે છે ને આપણા ઘરોમાં એ ગરોળીનો પણ ઉપયોગ થાય છે. એના કરતાં મને એક આદિવાસીએ એવું કીધું કે સાહેબ અમારના કોતરોમાં છે ને બધા છોકરાને બોલાવે તો શું કરાવે, તો બધા કે પેશાબ કરો જલ્દી હાથો પકડાઈ જાય. આ પ્રકારનો કેમિકલ યુક્ત દારૂને કારણે અત્યારે યુવાધન સમગ્ર ગુજરાતમાં, જે યુવાધન આપણા દેશમાં 65% યુવાધન દેશનું છે ને, તો ગુજરાતનું 65% મૂકીએ, એ યુવાધન અત્યારે દારૂમાં અને નશામાં ચકના ચૂર છે ને પોતાની જિંદગી વેઠવી રહ્યા છે.